ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન દ્વારા આયોજિત નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત તારીખ 1 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર સુધી આંતરરાષ્ટ્રીય સાક્ષરતા સપ્તાહ અંતર્ગત લોકોમાં સાક્ષરતા અંગેની જાગૃતિ અને શિક્ષણ પ્રસાર અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, જે અંતર્ગત પાટણ જિલ્લાના નાયબ જિલ્લા નિરંતર શિક્ષણ અધિકારીના નેતૃત્વ નીચે ગાંધી સુંદરલાલ કન્યા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એક વિશાળ સાક્ષરતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સમાજમાં જાગૃતિ માટે સૌ ભણે સૌ આગળ વધે, નિરક્ષરતા હટાવો સાક્ષરતા અપનાવો વગેરે જેવા સૂત્રો દ્વારા સાક્ષરતાના પ્રસાર માટે પ્રયાસ કરાયો હતો. અને આ રેલી શાળા આજુબાજુના વિસ્તાર ભઠ્ઠીવાળો, ભીલવાસ અને ગુલશનનગર, વિછુખાડ જેવા વિસ્તારોમાં રેલી સ્વરૂપે ફરી અને જનચેતના લાવવાના પ્રયાસ કર્યા હતા. આ રેલીમાં શાળાના આચાર્ય ચંદ્રકાંતભાઈ ઠક્કર સહિત સમગ્ર સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક આયોજન કરાયું હતું. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન અને સ્કૂલ ઓફ એજ્યુકેશન દ્વારા નવ ભારત સાક્ષરતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત સાક્ષરતાની જાગૃતિ માટે તારીખ 1 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર સુધી આંતરરાષ્ટ્રીય સાક્ષરતા સપ્તાહની ઉજવણી કરવાનું આયોજન થયેલ છે, જે અંતર્ગત આજે પાટણ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા સપ્તાહની ઉજવણી અંતર્ગત અત્રેની ગાંધી સુંદરલાલ કન્યા શાળામાં પણ સાક્ષરતા વિષયક જાગૃતિ માટે નાયબ જિલ્લા નિરંતર શિક્ષણ અધિકારી શ્રી મધુબેન દેસાઈના નેતૃત્વ નીચે શાળાના 6 થી 8ના વિદ્યાર્થીઓ દ્વારા એક વિશાળ સાક્ષરતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 6 થી 8ની તમામ વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં સૌ ભણે સૌ આગળ વધે, નિરક્ષરતા હટાવો સાક્ષરતા અપનાવો, ભણેલી દીકરી બે કુળ તારી, જેમાં જનચેતના, ગ્રામ જાગૃતિ, ગ્રામ શિક્ષણ અને સાક્ષરતા અંગેના સૂત્રો પોગારી અને શાળાની આજુબાજુના વિસ્તારો જેવા કે ભઠ્ઠીવાળો, ભીલવાસ, વિંછુખાડ, ગુલશનનગર જેવા વિસ્તારોમાં રેલીએ પ્રસ્થાન કરી અને ખૂબ સુંદર રીતે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. શાળાના તમામ સ્ટાફ મિત્રોએ આ આયોજનમાં ખૂબ જ સુંદર સહકાર આપ્યો હતો.